तो विद्यार्थी मित्रों અહીંયા આપણે તમારે આગળના ચેપ્ટર ની અંદર આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર બરાબર એમાં મેં તમને આગલા લેક્ચર ની અંદર દરેક વૈજ્ઞાનિકોનો ફાળો કે આખો તત્વનો ઇતિહાસ આપણે જોયો હતો કે તત્વની શોધ કરવામાં કયા કયા વૈજ્ઞાનિકોનો ફાળો હતો એના વિશે આપણે જોયું હતું ત્યારબાદ તમને મેં 100 કરતા વધારે પરમાણુ ક્રમાંક હોય તો એ તત્વનું વર્ગીકરણ કેવી રીતે થાય બરાબર તલત એ તત્વનું નામકરણ કેવી રીતે થાય તો એના વિશે પણ આપણે સમજ્યા હતા અને એના સિવાય દાખલા તરીકે આપણે હવે અહીંયા હું હવે તમારો નવો ટોપિક ચાલુ કરું છું આવર્ત કોષ્ટક પણ આવર્ત કોષ્ટકની અંદર ચાલુ કરતા પહેલા એમાં ઇલેક્ટ્રોન રચના દરેક તત્વની આપેલી છે તો મારે એ પહેલા હું તમને બીજા ચેપ્ટરની અંદર પરમાણુનું બંધારણ તો એની અંદર ઇલેક્ટ્રોન રચના એટલે ઇલેક્ટ્રોન કેવી રીતે દરેક તત્વની અંદર ગોઠવાય તો એના વિશે આપણે જોઈએ હવે એની અંદર તમે બીજા ચેપ્ટરની અંદર આવી ગયા કે દાખલા તરીકે કક્ષા તમારે 1n બરાબર 1 2 3 4 એવી રીતે 7 સુધી કક્ષા હોય પહેલી કક્ષા હોય n બરાબર 1 તો આવર્ત કોષ્ટકમાં આપણે આવર્ત નંબર 1 જ આપે છે તો n બરાબર 1 જ થાય n n એટલે તમારી અહીં મુખ્ય ક્વોન્ટમ અંક આવે હવે પહેલી કક્ષા માટે આપણે n બરાબર 1 લખીએ તો આપણે એને બીજું કેવું હોય તો k તરીકે પણ ઓળખવામાં આવે પછી n બરાબર 2 લઈએ તો કઈ આવશે તો m આવશે n બરાબર 3 લો તો l અને n બરાબર 4 લો તો n એવી રીતે તમારે પેટા કક્ષક કક્ષાના પ્રકાર આપેલા છે બરાબર 1 2 3 4 હવે એ કક્ષાની અંદર શું આવશે કક્ષકો તો એ કક્ષકોનું ચાર અલગ રીતે વર્ગીકરણ કરવામાં આવે s p d અને f બરાબર હવે s p d f ભઈ ચારે ચાર જે કક્ષકો છે તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરાય તો એના પછી આપણે તત્વની ઇલેક્ટ્રોન રચના લખી શકીએ તો હું તમને કહી દઉં કે કેવી રીતે તત્વો એની અંદર એટલે તત્વની ઇલેક્ટ્રોન રચનાની અંદર જે તત્વો જે આપેલા છે બરાબર s p d f ની અંદર જે ઇલેક્ટ્રોન ભરવાના છે તો કેટલા કેટલા ભરાય છે તો એના વિશે આપણે જોઈએ ત્યારબાદ હું તમને આખું આવર્ત કોષ્ટક સમજાવીશ અને આવર્ત કોષ્ટકની અંદર તમારે દરેક તત્વોની ઇલેક્ટ્રોન રચના આપેલી છે આ તમને એકની આવડશે તો તમને બધાની ઇલેક્ટ્રોન રચના લખતા આવડશે બરાબર પછી તમારે એ ચેપ્ટરની અંદર પરમાણુના બંધારણની અંદર મુખ્ય ક્વોન્ટમ અંક કેન આવતો તો ચુંબકીય ક્વોન્ટમ અંક ગૌણ ક્વોન્ટમ અંક બરાબર એ બધું તમારે આવતું તો સ્વિંગ ક્વોન્ટમ અંક ને બધું બીજા ચેપ્ટરની અંદર આવે છે ત્યાં તમે બધું ડિટેલ્સમાં ભણજો હું અત્યારે આવર્ત કોષ્ટકની અંદર આપણે ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખાય છે એ પહેલા હું તમને સમજાવું તો પહેલા ઇલેક્ટ્રોન રચના તમને સમજાવું અને ત્યારબાદ તમારે એ તત્વોની તમારે આખું આવર્ત કોષ્ટક વિશે આપણે સમજીએ પણ ઇલેક્ટ્રોન રચના તમારે એમસીક્યુ ની અંદર પૂછાય છે કોઈ પણ ગુજકેટ જી નીટ ની એક્ઝામ હોય તો એની અંદર તમને ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ બરાબર તો પહેલા તો હું તમને કહી દઉં કે એસ વિભાગ હોય તો એની અંદર તમે વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકો તો બે ઇલેક્ટ્રોન ભરી શકો કારણ કે એસ એક જ કક્ષક છે અને એની અંદર તમે વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન ભરી શકો એના પછી આવશે પી તો પી ની અંદર તમે વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન ભરી શકો કેમ તો p ની તમારે 3 કક્ષકો આવે એના પેટા પ્રકાર કેટલા છે 3 px બરાબર આના 3 પેટા પ્રકાર છે px py અને pz એટલે આની અંદર તમે વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન ભરી શકો એના પછી આવશે d કક્ષક d કક્ષકની પેટા પ્રકાર કેટલા છે 5 છે એટલે એની અંદર 5 ને આપણે ડબલ કરો એટલે કેટલા આવશે 10 એક કક્ષક હોય તો એની અંદર તમે બે ઇલેક્ટ્રોન ભરી શકો તો d ની કેટલી 5 કક્ષકો હોય તો 5 ને 2 ટોટલ કેટલા થાય 10 ઇલેક્ટ્રોન થાય એના પછી આવશે f f ની ટોટલ કેટલી આવશે તો 7 ઇલેક્ટ્રોન એની અંદર f ની ટોટલ કક્ષક 7 છે તો ઇલેક્ટ્રોન ટોટલ કેટલા ભરાશે 14 એટલે વધુમાં વધુ તમે 14 ઇલેક્ટ્રોન ભરી શકો હવે તમારે ઇલેક્ટ્રોન રચનાની જે સિક્વન્સ છે એ કેવી રીતે યાદ રાખવાની તો મેં અહીંયા 100 ડિગ્રી રીતે સૂત્ર બનાવી છે એ પ્રમાણે તમે યાદ રાખી શકો તો દાખલા તરીકે પહેલા SS SS એટલે મીન્સ કે સ્કૂલ સ્કૂલ બરાબર આ તો મેં નામ આપેલું છે SS એટલે S કક્ષક છે બરાબર પણ હું તમને યાદ રાખવા માટે કહું છું કે સ્કૂલ સ્કૂલ એવી રીતે કહું છું તમને PS અને PS PSP એટલે પબ્લિક સ્કૂલ પબ્લિક સ્કૂલ P એટલે શું છે P કક્ષક છે બરાબર S કક્ષક છે P એ કક્ષક છે અને S કક્ષક છે બરાબર એના પછી આવશે DPS 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 ડબલ વખત લખવાનું બરાબર એના પછી આવશે FDPS FDPS FDP અને S બરાબર
હવે એની અંદર તમે જો s કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ભરી શકાય s માં s સ્ટાર્ટિંગ થાય 1 થી સ્ટાર્ટિંગ થાય બરાબર s કક્ષક તમને પહેલાથી જોવા મળે એટલે આને આપો 1 એની આગળ મેં લખ્યું 1 p કક્ષક સ્ટાર્ટિંગ હંમેશા 2 થી ચાલુ થાય એટલે 2p d કક્ષક હંમેશા સ્ટાર્ટિંગ 3 થી ચાલુ થાય એટલે 3d અને 4 કક્ષક અલગ f કક્ષક હંમેશા 4 થી ચાલુ થાય એટલે એની આગળ આપશે 4 નંબર હવે બીજાને આગળના કેવી રીતે નામ લખવા તો દાખલા તરીકે પહેલા આપણે s વાળા પૂરી કરીએ s કક્ષકોનો પૂરો કરીએ તો 1s આવી ગયું તો આ બીજો s આવે છે એટલે અહીંયા શું આવશે 2s અહીંયા ત્રીજો s આવે એટલે અહીંયા 3s પછી આ ચોથો s બરાબર એટલે 4s આ પાંચમો s પછી એના પછી આ છઠ્ઠો s પછી એના પછી આ સાતમો s અને આ આવશે આઠમો s બરાબર s વાળો પતી ગયું હવે એના પછી આપણે p નું ચાલુ કરીએ તો 2p આવી ગયું હવે કયો આવશે બીજો p આવે એટલે 3p ચોથો p આવે એટલે 4p પાંચમો p આવે એટલે 5p અને છઠ્ઠો p આવે એટલે 6p અને સાતમો p આવે એટલે 7p બરાબર હવે એના પછી આપણે d થી ચાલુ કરીએ d માં 3d આવી ગયું તો આ આવશે 4d આ કયો આવશે 5d અને આ કયો આવશે 6d બરાબર હવે રહ્યું f નું રહ્યું f ની અંદર તમારે આવશે 4f આવી ગયું તો આ કયો આવશે 5f બરાબર થઈ ગયું ક્લિયર મગજમાં તો જો હવે કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરવા હોય તો પહેલા 1s માં ભરાય 1s માં 2 ભરાઈ જાય પછી 2s માં ભરવાના 2s માં 2 ભરાઈ જાય પછી 2p માં ભરવાના 2p માં ભરો પણ કેટલા ભરો વધુમાં વધુ 6 ભરે એટલે 6 સુધી ભરી જાય પછી તમારે 3s માં જવાનું 3s માં પાછી s એટલે વધુમાં વધુ કેટલા ભરી શકો 2 ભરી શકો પછી 3p આવે તો 3p માં વધુ કેટલા ભરી શકાય આપણે 6 ભરી શકાય પછી 4s આવે એટલે વધુમાં વધુ 2 ભરાય તો એવી રીતે સિક્વન્સમાં આવે d માં વધુમાં વધુ 10 ભરવાના પછી f આવે તો વધુમાં વધુ 14 ભરવાના એટલે આ પ્રમાણે ક્રમવાઇઝ વધતું જાય 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s 4d 5p 6s 4f 5d 6p 7s 5f 6d 7p અને 8s બરાબર આખી તમારી ઇલેક્ટ્રોન રચના છે તમે નોટબુક ની અંદર લખી લેજો હવે કોઈ ભી તત્વ આપેલું હોય અને તમારે એની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો કેવી રીતે લખવાની માની લો કે હું તમને આપેલું છે મેગ્નેશિયમ આપેલું છે એલ્યુમિનિયમ લઈએ સોરી આપણે ચલો એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો આવે 13 આવે તો એટલે ઇલેક્ટ્રોન કેટલા ભરવાના 13 ભરવાના તો પહેલા આપણે લેશું કયું આવશે 1s 1s માં કેટલા ભરવાના 2 પછી આવશે 2s તો 2s માં કેટલા ભરવાના 2 બરાબર 2 ને 2 4 થઈ ગયા 2s પછી શું આવે 2p 2p ની તે અંદર તમે વધુમાં વધુ કેટલા ભરી શકો 6 ભર્યા 6 ને 2 8 ને 2 10 ટોટલ 10 થયા હવે બાકી કેટલા રહે 3 રહે તો 2p પછી કયો આવશે 3s તો એના પછી આવશે 3s તો 3s ની અંદર તમે કેટલા ભર્યા 2 6 2 8 ને 2 10 10 ને 12 બરાબર એના પછી શું આવશે 3p તો 3p ની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરાશે 1 એટલે આ ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો બરાબર આ રીતે ઇલેક્ટ્રોન ભરવાના ગણી લેવાના 6 ને 2 8 ને 2 10 10 ને 12 12 ને 13 13 ઇલેક્ટ્રોન આની અંદર ભરાઈ ગયા તો આવી રીતે તમારું ક્રમ વાઇઝ આગળ ભરતું જવાનું બરાબર દાખલા તરીકે તમને આપેલું છે કેલ્શિયમ આપેલું છે CA તો એ કયા નંબરનું તત્વ આવે 20 નંબરનું તત્વ આવે કેલ્શિયમ બરાબર તો કેટલા ભરવાના 1s2 2s2 2p6 બરાબર 3s2 3p6 કેટલા થયા આ ઉપરના 10 10 ને 12 12 ને 6 ટોટલ કેટલા થયા 18 થયા બરાબર હજી કેટલા ભરવાના 2 તો હવે શું આવશે 4s એટલે 4s ની અંદર કેટલા ભરાશે તો 2 ભરાશે થઈ ગયું ટોટલ કમ્પ્લીટ તો આ રીતે એની અંદર ઇલેક્ટ્રોન રચના ભરવાની હવે દાખલા તરીકે અમુક તત્વો તમારા જે સંક્રાંતિ તત્વો આવે તો એવાની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે ભરવાની તો હું તમને એક એક્ઝામ્પલ આપું તમારા આવત કોષ્ટકની અંદર એની અંદર છે બરાબર દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ આપું ક્રોમિયમ ક્રોમિયમ એ સંક્રાંતિ તત્વની અંદર આવે છે તો ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક થાય 24 તો એમાં ઇલેક્ટ્રોન રચના કેવી રીતે ભરવાની દાખલા તરીકે ક્રોમિયમ છે તો 24 ઇલેક્ટ્રોન ભરવાના છે એટલે 1s2 2s2 2p6 બરાબર
આ ટોટલ 10 ઇલેક્ટ્રોન થાય તો 10 ઇલેક્ટ્રોન વાળું તત્વ કયું આવે તો નિયોન આવે તો તમે આખી ના લખ્યું હોય તો એની જગ્યાએ બ્રેકેટ ની અંદર નિયોન લખો તો પણ ચાલે તો આ 2p6 બરાબર એટલે ટોટલ કેટલા થાય 8 સોરી 10 10 પછી 3s2 3p6 10 ને 8 કેટલા થયા 18 થઈ ગયા બરાબર 6 ને 2 8 ને 2 10 10 ને 12 12 ને 6 18 18 પછી 3s 3p આવી ગયું તો હવે શું આવશે 4s તો 4s ની અંદર કેટલા ભરવાના 2 18 ને 2 20 20 પછી કઈ આવશે 4s પછી જો 3d આવે તો 3d 3d ની અંદર તમે કેટલા ભરવાના આ સુધી 6 ને 2 8 ને 2 10 10 ને 2 12 12 ને 6 18 18 ને 2 20 તો 20 થઈ ગયા બરાબર તો હવે કેટલા ભરવાના રહે 4 બાકી રહ્યા તો આની અંદર 3d ની અંદર કેટલા આવશે 4 બરાબર આની અંદર તમે વધુમાં વધુ 10 ભરી શકો તો હવે જો વિદ્યાર્થી મિત્રો કે 3d છે બરાબર એની અંદર 4 ઇલેક્ટ્રોન છે પણ જ્યારે આ કોઈ પણ d હોય બરાબર તો એની અંદર કે 5 ની નજીક કોઈ ભી ઇલેક્ટ્રોન આવતા હોય અથવા 10 ની નજીક ઇલેક્ટ્રોન આવતા હોય ત્યારે બાજુમાંથી જે આગળની કક્ષા હોય એને ઇલેક્ટ્રોન એ પોતે લઈ લેશે બરાબર એટલે આમાંથી 4s માંથી 2 ઇલેક્ટ્રોન હતા એટલે 3d માં જતા છે 3d એની જે કક્ષક હોય બરાબર એ હાફ પૂરી થઈ જાય એટલે કે 3d5 હોય એ 3d5 થઈ જશે એક ઇલેક્ટ્રોન એટલે આવા જે ક્રોમિયમ વાળા બીજા કોઈ ભી સંક્રાંતિ તત્વ હોય તો દાખલા તરીકે 5 ની નજીક ઇલેક્ટ્રોન આવતા હોય અથવા 10 ની નજીક ઇલેક્ટ્રોન આવતા હોય તો એક કે બે ખૂટતા હોય તો એક ખૂટતો હોય તો બાજુમાંથી એક ઇલેક્ટ્રોન શું કરશે લઈ લેશે તો આની ઇલેક્ટ્રોન રચના આવી રીતે લખાય 4s2 હતું તેમાંથી 2 ઇલેક્ટ્રોન માંથી એક ઇલેક્ટ્રોન નીકળી જાય એટલે અહીંયા શું રહેશે 1 અને એ ઇલેક્ટ્રોન કેમાં જશે તો 3d માં જતો રહેશે એટલે અહીંયા થઈ જશે 3d5 તો આની ઇલેક્ટ્રોન રચના આ રીતે થાય બરાબર એવી જ રીતે કોપર ની પણ આપેલી છે કોપર તમારે દાખલા તરીકે કયા નંબરનું તત્વ આવે તો 29 નંબરનું તત્વ આવે બરાબર હવે હું શોર્ટ માં લખું છું જો 2 ને 2 4 6 ને 4 10 10 ને 2 12 12 ને 6 18 18 નંબરનું તત્વ કયું આવે તો આર્ગોન આવે એટલે હું અહીં ડાયરેક્ટ અહીંયા આર્ગોન પહેલા લખી નાખું છું બરાબર બ્રેકેટમાં એટલે 18 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના આવી ગઈ 18 પછી કેટલા આપણે 29 છે આની અંદર કેટલા છે 29 29 છે તો 18 અને 4s ની અંદર કેટલા આવશે 2 બરાબર એટલે 18 ને 2 કેટલા થયા 20 20 ને 3d ની અંદર કેટલા આવશે 9 એટલે કેટલા થયા 29 થયા બરાબર આ 18 18 ને 2 20 20 ને 9 29 તો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમે જુઓ અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 9 છે તો એને 10 પૂરા કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે તો 4s માંથી 1 ઇલેક્ટ્રોન નીકળી જશે એટલે અહીંયા કેટલા રહેશે 1 અને અહીંયા ટોટલ કેટલા થઈ જશે 10 તો આ બધા સંક્રાંતિ શ્રેણીના જે અમુક તત્વો છે તેની ઇલેક્ટ્રોન રચના આ રીતની આવે બરાબર તેવી રીતે તમારે પ્લેટિનમ ની પણ આપેલી છે આવા જ કોષ્ટક ની અંદર તમે ત્યાં જોજો તો એવી રીતે ઇલેક્ટ્રોન રચના ભરવાની તો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે ઇલેક્ટ્રોન ભરવા તો એ મેં તમને અહીંયા તત્વો વિશે સમજાવી દીધું હવે હું તમને નવો ટોપિક આવર્ત કોષ્ટક વિશે આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હું નવો ટોપિક અહીંયા તમારે ચાલુ કરું છું આધુનિક આવર્ત કોષ્ટક કયું આધુનિક આવર્ત કોષ્ટક આધુનિક આવર્ત કોષ્ટકનું તમને સમજાવતા પહેલા આપણું જે આધુનિક આવર્ત કોષ્ટક છે એ ટોટલ 4 વિભાગની અંદર એનું વર્ગીકરણ કરેલું છે બરાબર એસ વિભાગ પછી આવશે પી વિભાગ પછી આવશે ડી વિભાગ અને ચોથો આવશે એફ વિભાગ એમ ટોટલ 4 વિભાગની અંદર તમારે આખું આવર્ત કોષ્ટક વહેંચાયેલું છે એમાં એસ વિભાગના તત્વો છે એને પ્રતિનિધિ તત્વ તરીકે ઓળખવામાં આવે પી વિભાગના તત્વો છે બરાબર એસ અને પી બંને તત્વોનો જે વિભાગ છે એને પ્રતિનિધિ તત્વ તરીકે ઓળખવામાં આવે એસ વિભાગ તમે ચોપડીની અંદર જોજો આધુનિક આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ એસ વિભાગ આપેલો છે જમણી બાજુ તમને જે આપેલું છે એ કયું આવશે પી વિભાગ આપેલો છે બંનેને પ્રતિનિધિ તત્વ તરીકે ઓળખવામાં આવે છે વચ્ચે જે મધ્યમાં આપેલું છે જે તમારી ચોથી આવર્તથી ચાલુ થાય છે એ તમારે કયો આવશે ડી વિભાગ
અને છેલ્લે નીચે બે લાઈન જે આપેલી છે હરોળમાં બરાબર તો એ કયા આવશે એફ વિભાગના તત્વો તો આ ચારે ચાર વિભાગના તત્વો તમારે કેવી રીતે યાદ રાખવા એ હું તમને સૂત્ર સાથે શોર્ટમાં સમજાવીશ હવે એસ વિભાગ છે એની અંદર બે તમને તત્વો આપેલા છે બે વિભાગ આપેલા છે તમને એ તો ખબર જ છે કે તમારી જે આવર્ત છે એટલે કે આડી હરોળ એ ટોટલ કેટલા વિભાગમાં વહેંચાયેલી છે તો કે સાત વિભાગમાં વહેંચાયેલી છે અને તમને જે સ્તંભો આપેલા છે ટોટલ કેટલા વિભાગમાં વહેંચાયેલા છે તો ટોટલ સ્તંભ તમારે 18 છે બરાબર તો એસ વિભાગની અંદર બે ભાગ પાડેલા છે એક આલ્કલી ધાતુ તત્વો અને બીજા કયા આવશે આલ્કલાઇન અર્થ તત્વો તો આપણે એસ વિભાગ વિશે જોઈએ બરાબર પહેલો વિભાગ જોઈએ એસ વિભાગ એસ વિભાગની અંદર તમારે બે તત્વો આપેલા છે સોરી બે વિભાગ આપેલા છે સમૂહ 1 અને સમૂહ 2 બરાબર પહેલો આવશે સમૂહ 1 અને બીજો આવશે સમૂહ 2 બરાબર હવે સમૂહ 1 અને આવર્તની અંદર તમે જોજો આવર્તની અંદર તમારે હાઇડ્રોજન સમૂહ હાઇડ્રોજન એવું તત્વ છે કે તે વિભાગમાં આવતું નથી કેમ નથી આવતું એ હું થિયરીમાં સમજાવીશ એટલે એને વચ્ચે મૂકવામાં આવેલું છે એટલે પહેલી આવર્તમાં તમે જુઓ ને તો બે તત્વો તમને આપેલા છે એક હાઇડ્રોજન અને બીજું હિલિયમ તો પણ હું અહીંયા આપણે વચ્ચે અહીંયા વચ્ચે આપેલું છે પણ હું અહીંયા અત્યારે વચ્ચે સેન્ટરમાં લખું છું બરાબર એટલા માટે હવે દાખલા તરીકે આવર્તો તમને આપેલી છે પહેલી આવર્ત બીજી આવર્ત ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી અને સાતમી બરાબર ટોટલ તમને સાત આવર્ત આપેલી છે પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી અને સાતમી આવર્ત પહેલી આવર્તની અંદર તમારી હાઇડ્રોજન તત્વ આપેલું છે તમને આવર્ત કોષ્ટકમાં વચ્ચે આપેલું છે પણ હું અત્યારે તમને એમાં બતાવું છું બરાબર પછી એની અંદર બીજા આવર્તથી તમારે સ્ટાર્ટ થાય છે તો બીજા આવર્તથી તમને આગળ મેં એક બતાવ્યું હતું કે ઇલેક્ટ્રોન રચનાની અંદર કેવી રીતે તમને પહેલા ભરાય તો બે આઠ આઠ અઢાર અઢાર ને બત્રીસ બરાબર આ રીતે આપેલું છે કે પહેલા આવર્તમાં બે તત્વ આવશે બીજી આવર્તની અંદર બીજું અને ત્રીજામાં ટોટલ 18 તત્વ ચોથા અને પાંચમામાં ટોટલ બીજા અને ત્રીજામાં સોરી 8 તત્વ ચોથા અને પાંચમામાં ટોટલ 18 તત્વ અને છઠ્ઠામાં સાતમામાં સાતમાં 32 હોવા જોઈએ પણ હોતા નથી થોડાક અપૂર્ણ છે બરાબર એટલે છઠ્ઠા અને સાતમામાં કેટલા આવશે 32 32 તત્વ તો હવે આપણે આની અંદર તમને n બરાબર 1 2 3 4 5 6 7 એ શું છે આવર્તનો નંબર છે અને મુખ્ય ક્વોન્ટમ માર્ક n બરાબર 1 2 3 4 5 6 7 છે બરાબર એ રીતે તો પહેલા આપણે હાઇડ્રોજન કયા નંબરનું તત્વ છે તો પહેલા નંબરનું તત્વ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો આવશે 1 બરાબર હું પરમાણુ ક્રમાંક લખું છું અહીં નીચે 1 હવે 1 માં તમે 2 ઉમેરો એટલે કયા નંબરનું તત્વ આવશે તો લિથિયમ લિથિયમ કયા નંબરનું આવશે ત્રીજા નંબરનું તત્વ બરાબર 1 માં 2 ઉમેર્યા એટલે ત્રીજા નંબરનું તત્વ લિથિયમ હવે લિથિયમ માં તમે 8 ઉમેર એટલે કયો છે 11 11 નંબરનું તત્વ કયો આવશે તો કે સોડિયમ 11 નંબરનું તત્વ પછી 11 માં બીજા 18 ઉમેરો તમે એટલે કેટલા થશે 11 માં બીજા 18 ઉમેરો એટલે 29 સોરી 11 માં બીજા 8 ઉમેરો એટલે કેટલા આવશે 19 બરાબર કયું આવશે 19 લિથિયમ સોડિયમ બરાબર પછી પોટેશિયમ પછી 19 માં હવે તમે 18 ઉમેરો એટલે કયા થયેલા થશે 39 થાય 19 માં તમે 18 ઉમેરો એટલે કેટલા થશે 19 માં તમારે 18 ઉમેરવાના બરાબર એટલે 37 થાય બરાબર 37 લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ બરાબર 37 નંબરનું તત્વ કયું રુબિડિયમ હવે એના પછી બીજા તમે 18 ઉમેરશો એટલે કયું તત્વ આવશે સીઝિયમ 37 માં બીજા 18 ઉમેરો તમે બરાબર 55 નંબરનું તત્વ તમારે આવશે કયું આવશે તો કે સીઝિયમ અને એમાં હવે તમે છેલ્લામાં 32 ઉમેરો એટલે કયું તત્વ આવશે ફ્રાન્સિયમ આમાં 32 ઉમેરેલો 5 ને 2 7 અને 87 બરાબર તો મેં કશું નહીં કર્યું દરેકની અંદર 2 8 8 18 18 ને 32 ઉમેરતી ગઈ બરાબર પહેલું હાઇડ્રોજન હતું તો હાઇડ્રોજનમાં બીજું ઉમેર્યું એટલે લિથિયમ અને લિથિયમમાં તમે બીજા 8 ઉમેરેલા સોડિયમ પછી પોટેશિયમ પછી રુબિડિયમ સીઝિયમ અને ફ્રાન્સિયમ બરાબર આમાં 2 ઉમેર્યા આમાં 8 ઉમેર્યા બંનેમાં 18 ઉમેર્યા છેલ્લામાં કયા આવશે
बराबर 32 ઉમેરેલા છેલ્લા નંબરનું તત્વ કયો ફ્રાન્સિયમ તો આ વિદ્યાર્થી તમારો વિદ્યાર્થી મિત્રો આ તમારો સમૂહ નંબર 1 હતો અને એને બીજું કેવું હતું તો આલ્કલી ધાતુ તત્વ તરીકે ઓળખવામાં આવે હવે એના પછી સમૂહ નંબર 2 હવે વિદ્યાર્થી મિત્રો તમને એમ થાય કે મેડમ આટલા બધા આખું આવત કોષ્ટકમાં તો ટોટલ 118 તત્વો છે તો આ બધાને યાદ કેવી રીતે રાખવા તેના માટે મેં જો સૂત્ર બનાવ્યું છે બરાબર સૂત્ર યાદ રાખજો અહીંયા હલીના हलीना बराबर हलीना कर रब से फरियाद कर रब से फरियाद बराबर जोड़े नु मैं नाम पण लखेलु छे तो जो लेजो पहलो समूह छे एनी अंदर टोटल सात आवर्तनी अंदर तमारे एना नाम लखेला छे के हाइड्रोजन लिथियम सोडियम पोटेशियम रुबिडियम सीजियम अने फ्रांसियम बराबर આ હાઇડ્રોજન તો એ તમારે આવત કોષ્ટકમાં વચ્ચે આપેલું છે પણ મેં અહીંયા તમારે સમૂહ 1 ની અંદર લખેલું છે બરાબર તો સૂત્ર યાદ રાખવાનું હલીના કર રબસે ફરિયાદ હ એટલે હાઇડ્રોજન લી એટલે લિથિયમ સોડિયમ ના એટલે સોડિયમ બરાબર એને કર એટલે પોટેશિયમ કે રબ એટલે આરબી સે એટલે સીએસ એટલે સીઝિયમ અને ફરિયાદ એટલે એફઆર એટલે ફ્રાન્સિયમ બરાબર તો આનું સૂત્ર બનાવ્યું છે મેં હલીના કર રબસે ફરિયાદ હવે બીજા સમૂહની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આ રીતના ઉમેરવાની જરૂર નથી હવે તમને એ તો ખબર છે કે આવત કોષ્ટકની અંદર તમને જે આપેલા છે એ બધા પરમાણુ ક્રમાંક વાઇઝ આપેલા છે એટલે પહેલી અરોળ હતી તેમાં તો કોઈ તત્વ છે જ નહીં ખાલી એક જ હતું હાઇડ્રોજન અને છેલ્લું 18માં સમૂહમાં તમારે આવશે હીલિયમ હવે એમાં બીજા સમૂહમાં સમૂહ નંબર 2 માં બીજાથી ચાલુ થાય છે બરાબર તો ત્રીજા નંબરનો પરમાણુ ક્રમાંક તો અહીંયા હવે કયા નંબરનો આવશે ચોથા નંબરનો પરમાણુ ક્રમાંક બરાબર પછી કયા નંબરનો આવશે પાંચમા નંબર પછી સોરી ચોથો પછી 11 પછી કયો આવે 12 ચોથા નંબરનું તત્વ છે તમારે બેરિલિયમ 12મા નંબરનું તત્વ આવશે તમારે મેગ્નેશિયમ 19 પછી કયો આવે તો 20 20મા નંબરનું તત્વ આવશે તમારે કેલ્શિયમ 37 પછી કયો આવશે 38 બરાબર 55 પછી કયા નંબરનો આવશે 56 અને 87 પછી કયા નંબરનો આવશે 88 હવે આના માટે મેં સૂત્ર બનાવ્યું છે બેટા માંગે કાર બેટા માંગે કાર સ્કૂટર બારુએ બેટા માંગે કાર સ્કૂટર બાર હોય બરાબર બેટા એટલે છોકરો છે જે માંગે કાર અને સ્કૂટર બંને માંગે છે બાર હોય બેટા એટલે બેરિલિયમ બીઈ માંગે એટલે મેગ્નેશિયમ એમજી કાર એટલે કેલ્શિયમ સીએ સ્કૂટર માટે એસઆર સ્ટ્રોન્સિયમ બરાબર એસઆર સ્ટ્રોન્સિયમ પછી 56 બા બા એટલે બીએ બરાબર બેરિયમ અને આરએ એટલે રેડિયમ બરાબર प्रतिनिधि तत्व तरीके ओळखवामां आल्कली धातु तत्व एटले बेस बनावे बधा अने आ बधा आल्कलाइन अर्थ तत्व तरीके ओळखवामां आवे आ बधाना गुणधर्मो होय केवा होय सरखा होय हाइड्रोजन एक इलेक्ट्रॉन भरा वन एस वन तो पहला आवर्त है तो पहला आवर्त एन बराबर शू मुकवानो वन एस वन लिथियम है तो लिथियम त्रण इलेक्ट्रॉन भरा शू आवशे वन एस टू टू एस वन आ रीते थई बे ने त्रण थाय तो वन एस टू लई लगता समय इलेक्ट्रॉन भराय बराबर ए तत्व ने ए प्रमाणे नाम आपवानुं एस विभाग ना तत्व छे तो छेल्ली कक्षा में इलेक्ट्रॉन जे भरातो हशे ए बधा क्या कक्षा में भरातो हशे एस विभाग में भरातो આમાં જે છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાતો હશે બધા કિલામાં ભરાતો હશે એસ વિભાગમાં જ ભરાતો હશે પણ એમાં એસ વિભાગની અંદર બે ઇલેક્ટ્રોન ભરાતા હશે અને આમાં કેટલા ભરાતા હશે છેલ્લો એક જ ભરાતો હશે દાખલા તરીકે બેરિલિયમ છે તો આપણે લખીએ 1s2 અને શું આવશે 2s2 એટલે છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા બે આવ્યા બીજા આવર્તમાં છે 2s2 ત્રીજા આવર્તમાં 3s2 4s2 5s2 6s2 અને 7s2 બરાબર
તમારે એની આખી ઇલેક્ટ્રોન રચના લખવાની, પણ આવત કોષ્ટકની અંદર જે છેલ્લા ક્લાસ ઓલાની અંદર ભરેલા હોય એ પ્રમાણે એની ઇલેક્ટ્રોન રચના દેખાડી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પી વિભાગના તત્વોની વાત કરીએ. આ એસ વિભાગના તત્વો પૂરા થઈ ગયા, સાથે સાત આવર્તના. ઓકે, હવે હું તમને પી વિભાગના તત્વો સમજાવું. પી વિભાગના તત્વો ક્યાંથી ચાલુ થાય છે? તો સમૂહ નંબર 13 થી ચાલુ થાય. કયા સમૂહ નંબર 13 થી? સમૂહ નંબર 13 થી પી વિભાગના તત્વો, પી વિભાગના તત્વો સમૂહ નંબર 13 થી ચાલુ થાય છે તમારે. એટલે 13 પછી 14, 15મો સમૂહ, 16, 17 અને 18મો સમૂહ. બરાબર, ટોટલ 18 સમૂહ છે. એમાં પી વિભાગના તત્વો 13માં સમૂહથી ચાલુ થાય છે. 13મો સમૂહ એને બોરોન ફેમિલી તરીકે ઓળખવામાં આવે. કઈ ફેમિલી? તો બોરોન. બરાબર, 14મો સમૂહ છે એને કાર્બન ફેમિલી તરીકે ઓળખવામાં આવે. કાર્બન. બરાબર, આને કહેવાય બોરોન સમૂહ, એટલે બોરોન ફેમિલી. કાર્બન સમૂહ, કાર્બન ફેમિલી. 15મો સમૂહ જે છે એ નાઇટ્રોજન થી ચાલુ થાય છે, એટલે નાઇટ્રો સમૂહ. બરાબર, 16મોમાં ઓક્સિજન થી થાય છે, એટલે ઓક્સિજન પણ કહેવાય. એના સિવાય ચાલકોજન સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે. એના પછી 17મો જે સમૂહ છે, બરાબર, એને હેલોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે. કયો? હેલોજન. અને જે 18મો સમૂહ છે, તો 18મો સમૂહ એ તમારા આવશે ઉમદા વાયુઓનો સમૂહ. બરાબર, ઉમદા વાયુઓનો સમૂહ. હવે આપણે 13મો સમૂહની વાત કરી, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ચાલ્કોજન, હેલોજન અને ઉમદા સમૂહ. તો હવે દાખલા તરીકે પહેલા વર્ગમાં તમે બે તત્વ કીધા હતા, હાઇડ્રોજન અને હિલિયમ. તો હાઇડ્રોજન એસ વિભાગમાં આવતું હતું અને હિલિયમ ક્યાં આવતું હતું? અહીંયા આવતું હતું. બરાબર, પહેલા આવર્તની અંદર, પહેલા આવર્તમાં, પહેલા આવર્તમાં બે જ હતા, હાઇડ્રોજન અને હિલિયમ. એટલે હિલિયમ મેં લખી દીધું. પછી બીજું આવર્ત, ત્રીજું આવર્ત, ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું. હવે સાથે સાત અમે લખ્યું. પહેલા આવર્તમાં ખાલી ઉમદા વાયુમાંથી એક જ આવશે હિલિયમ, અને એસ વિભાગમાં હતું હાઇડ્રોજન. આ બે તત્વો જ આવે. બીજા આવર્તથી સ્ટાર્ટ કરીએ આપણે. બરાબર, બીજા આવર્તની અંદર તમે જો એસ વિભાગની અંદર બે આવી ગયા, હવે પી વિભાગના ટોટલ કેટલા આવશે? તો 6 આવશે. બરાબર, 6 અને 2 8, એમ કરીને ટોટલ કેટલા બીજા આવર્તની અંદર 8 તત્વો થાય. બે એસ વિભાગના અને ટોટલ 6 8. બરાબર, પી વિભાગના. તો બોરોન વાળો છે, તો આપણે ચાલુ કરીએ. પહેલા આવશે બોરોન. બરાબર, હવે એમાં તમે પરમાણુ ક્રમાંક લખાવી દઉં. આ દાખલા તરીકે બોરોન છે બીજા આવર્તની અંદર. કયા નંબરનું તત્વ આવશે? તો 5મા નંબરનું આ તત્વ આવશે. બોરોનમાં 2 તો હવે ના ઉમેરાય, કારણ કે 5 કરતા 2 કેવા છે? નાના. એટલે બોરોનમાં તમારે 8 ઉમેરો. 8 ઉમેરો એટલે કયા આવશે? 13 આવશે. બરાબર, 13મા નંબરનું તત્વ કયું આવે? એલ્યુમિનિયમ. બીજા 8 ઉમેરો. બરાબર, તો 13 ને 8 કયા થાય? 24. સોરી, 13 ને 8 કેટલા થશે? 13 અને બીજા 8 તમારે ઉમેરવાના છે, એટલે કેટલા આવશે? 21. બરાબર,